વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં ગ્રીક સંખ્યાની વાત કરી છે, સંખ્યાના ગણની વાત કરી છે, એની અંદર આપણે પ્રાકૃતિક ગણ વિશે શીખ્યા હતા, એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ વિશે શીખ્યા હતા. એના પછી આપણે વાત કરી હતી પૂર્ણ સંખ્યા વિશે, પછી આપણે વાત કરી હતી પૂર્ણાંક સંખ્યા વિશે, અને છેલ્લે આપણે વાત કરી હતી સમય સંખ્યા વિશે. જો એની અંદર યાદ હોય તો આપણે એક સંખ્યા રેખા લખવા કરીશું, તો બધાને યાદ હોય તો આપણે ભૂમિકા ની અંદર શું લખીશું, જીરો. દેખો આ સાઈડ કઈ સંખ્યા આવશે, આ તમે ખાલી રિકોલ કરો, તમારે પૂરા વર્ગ માટે કરો છો કે તમે કદાચ આગલા લેક્ચર ભૂલી ગયા હોય, તો બધી એકડી સંખ્યા આવશે, બધી એકડા છે, બધી ધન સંખ્યા, એટલે ડાબી બાજુ બધી આવશે ધન સંખ્યા, એટલે 1 2 3 4 5. હવે ડાબી બાજુ આવી ગઈ 25 0, જમણી સાઈડ ની આવશે બધી ધન સંખ્યા, -1 -2 -3 -4, માટે આ વિધાન અસત્ય છે.
અસત્ય છે. દરેક પૂર્ણક સંખ્યા એ સભ્ય સંખ્યા છે. બધી દરેક પૂર્ણ સંખ્યા એ કઈ સંખ્યા છે? સભ્ય સંખ્યા છે. તો ચલો બીજો એક્ઝામ્પલ કરીએ. બીજો એક્ઝામ્પલ, દરેક પૂર્ણક સંખ્યા, દરેક પૂર્ણાંક એ લખ્યું છે અને એ કહ્યું હતું દરેક પૂર્ણાંક એ સભ્ય સંખ્યા છે. તો કે હા મેડમ, દરેક પૂર્ણાંક સંખ્યા એ સભ્ય સંખ્યા છે. તો કે હા છે. કઈ રીતે? તો દેખો, દરેક પૂર્ણાંક સંખ્યા ની અંદર શું આવતું હતું? આપણને પછી પૂર્ણાંક સંખ્યા ની અંદર આવતું હતું માઇનસ થી ચાલુ ઉપર માઇનસ સંખ્યા, પછી ઝીરો હતું, એક બે ત્રણ હતું અનંત સુધી. અને સભ્ય સંખ્યા શું હતું? પી ભાગ્યા ક્યુ. હવે દેખો, મેં શીખવાડ્યું કે ઝીરો ભાગ્યા એક લખી શકાય. તો કે હા મેડમ, લખી શકે. ઝીરો ભાગ્યા એક લખી શકાય. તો શું થયું? ઝીરો. પછી આપણે માઇનસ ત્રણ લખવા હોય તો માઇનસ ત્રણ, માઇનસ ત્રણ બરાબર આપણે આ રીતે લખી શકાય, માઇનસ ત્રણ ભાગ્યા એક. એક હંમેશા નીચે લખી શકાય. એટલે દરેક પૂર્ણ સંખ્યા એ સભ્ય સંખ્યા છે. તો આ વિધાન કેવું થશે? આ વિધાન સત્ય થશે. સત્ય છે. આ વિધાન કેવું છે? સત્ય છે. બીજું વિધાન કેવું થશે? સત્ય થશે. પહેલું વિધાન હતું એ ખોટું હતું. એ શું હતું? પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. એ ખ્યાલ છે. દરેક પૂર્ણાંક સંખ્યા એ સભ્ય સંખ્યા છે. તો કે હા, દરેક પૂર્ણાંક સંખ્યા એ સભ્ય સંખ્યા છે. ઓકે, ચલો એને અંદર ત્રીજું આપેલું છે. ત્રીજું આપેલું છે કે દરેક સભ્ય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. જો આપણે આની અંદર લખ્યું દરેક પૂર્ણ સંખ્યા એ સભ્ય સંખ્યા છે. ત્રીજું, તો ત્રીજું આપણું શું કરી નાખ્યું છે કે દરેક સભ્ય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આ વિધાન કેવું હતું? આ વિધાન સાચું હતું. બીજું વિધાન સાચું હતું. આપણે વાત કરીએ ત્રીજા વિધાન, દરેક સભ્ય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક સભ્ય સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. કઈ રીતે? તો જો સભ્ય સંખ્યા ને આપણે આ રીતે લખી શકીએ, પી ભાગ્યા ક્યુ. તો એક ભાગ્યા બે લખી શકું, જવાબ આવશે 0.5. તો 0.5 એ પૂર્ણાંક સંખ્યા ની અંદર આવશે? તો કે નહીં આવે. પૂર્ણાંક સંખ્યા ની અંદર હંમેશા શું આવે છે? ઋણ સંખ્યા આવે છે. ઋણ સંખ્યા આવે છે પ્લસ 0 આવે છે અને ધન સંખ્યા આવે છે. તો 0.5 એ આની અંદર આવે છે. તો કે આની અંદર આવે છે માઇનસ સંખ્યા આવે છે, પ્લસ 0 આવે છે, પ્લસ 1 2 3. તો આની અંદર પૂર્ણાંક સંખ્યા આવતી નથી. એટલે આ વિધાન શું થશે? ખોટું થશે. તો એ વિધાન શું થશે? ખોટું. તો દરેક સભ્ય સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. ચલો, આજના વિડીયોમાં બધાને ખબર પડી છે. ઓકે, તો ચલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચાલુ કરીશું ઉદાહરણ નંબર 2. વિડીયો નાના નાના બનાવું છું કારણ કે નેક્સ્ટની અંદર થોડું નાનું નાનું શીખીએ તો જલ્દી યાદ રહે. એટલે વિડીયો થોડા મારા નાના નાના છે, એટલે તેમને તમને લોકો ડિટેલમાં. ઓકે, ચલો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ચલો સાંભળવા બદલ